ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ફૂલોની ખેતી વધુ જોવા મળે છે નદી કિનારાના વિસ્તાર હોવાથી શુક્લતી અંગારેશ્વર નિકોરા ધર્મશાળા સહિતના ગામોમાં ફૂલોની ખેતીને જમીન માફક આવે છે ભરૂચ જિલ્લાના ધર્મશાળા ગામમાં રહેતા ખેડૂત સંજયભાઈ બકુલભાઈ પટેલ છેલ્લા છ થી સાત વર્ષથી ગલગોટાના ફૂલની ખેતી સાથે સંકળાયેલા છે કલકત્તી ટેનિસ બોલ યલ્લો ગલગોટાના પાંચસો છોડ લાવ્યા હતા ખેડૂતે મે જૂન મહિનામાં ગલગોટાનું વાવેતર કર્યું હતું રોકડિયા પાક ગલગોટાની ખેતીમાં દર પાંચ થી છ દિવસે ફૂલ તોડવામાં આવે છે હું પટેલ છે હું ધર્મશાળા ગામમાં રહું છું અને લગભગ પાંચ થી છ વર્ષથી હું ગલગોટાની ખેતી કરું છું અને જો આ ભરૂચના માર્કેટમાં જો બહારથી ફૂલ લેવામાં આવે છે નાસિક સાઈડથી જો અમારી પૂર્વ પટ્ટી પરથી જો માલ લેવા આવે તો નાનામાં નાનામાં ખેડૂતને ફાયદો થઈ શકે છે એમાં ભાવ પણ વધારે મળે છે અને હું છેલ્લા અડધું વીંગું જેવી ખેતી કરું છું ગલગોટાની એને ટેનિસ બોલ કરીને એનું નામ છે એમાં ઘણો ફાયદો થાય છે મને અને ત્રણ ચાર મહિનામાં જો આવક જોવા જાય તો ત્રીસ ચાલીસ રૂપિયા મળી આવે છે અને કેટલા દિવસે ફૂલ તોડવા પડે અમારે ફૂલ ચાર પાંચ દિવસે ફૂલ મોટું થાય એટલે અમે ફૂલ તોડીએ છીએ અને

દિવાળી ગણેશોત્સવ લગ્નોત્સવ તેમજ મરણ પ્રસંગ સહિતના દિવસોમાં ગલગોટાના ફૂલની માંગ વધુ હોય છે શરૂઆતમાં ગલગુટાના દસથી વીસ કિલો ઉત્પાદન મળી રહે છે પાછળથી ઉત્પાદનમાં વધારો જોવા મળે છે ગલગુટાની ખેતીમાં સિઝનમાં પાંચથી છ ક્વિન્ટલ ઉત્પાદન મળી રહે છે ખેડૂત સંજયભાઈ પટેલ એમ પણ જણાવી રહ્યા છે કે નાસિકથી આવતા ફૂલોની જગ્યાએ લોકલ ભરૂચના ખેડૂતો પાસેથી ભરૂચ માર્કેટમાં ફૂલ લેવામાં આવે તો નાના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે છે ખેડૂત ભરૂચ માર્કેટમાં ગલગોટાના ફૂલ આપે છે હાલ ગલગોટાના ફૂલનો માર્કેટ ભાવ પચાસ રૂપિયા કિલો ચાલી રહ્યો છે ગલગોટાના ફૂલની વાત કરીએ તો ખેડૂતને માત્ર અડધા વીંગા જમીનમાં ત્રણથી ચાર મહિનામાં ચાલીસથી પચાસ હજાર રૂપિયાની આવક મળી રહે છે